કડોદરા નજીકના ચલથાણ ખાતે આવેલ ચલથાણ સુગર ફેક્ટરીમાં ચાલુ વર્ષે નવી પ્લાન્ટ સીઝનનો પ્રારંભ સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. ચોમાસાની સીઝન સમાપ્ત થતા સુગર ફેક્ટરીઓમાં નવી પ્લાન્ટ સીઝનની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ સુગર મિલનું પણ પ્લાન્ટ સીઝનની શરૂઆત ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના પ્રમુખ કેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ નાયક, બોર્ડના ડિરેક્ટરો તેમજ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવી પ્લાન્ટ સીઝનમાં 15,000 એકર રોપણ તેમજ 10,000થી વધુ લાભ મળી 26,000 એકરથી વધુ શેરડી નોંધાયેલ છે, જે શેરડી કાપણી સાથે આવનાર વર્ષ સંસ્થા તેમજ સભાસદો માટે ફળદાયી રહે તેવો પણ સંસ્થાના હોદ્દેદારો આશા વ્યક્ત કર્યો છે. કેતન ચીમનભાઈ પટેલ, ચલથા સુગર પ્રમુખ શ્રી. આજે શરદ પૂર્ણિમાના દિવસે અમે અમારી નવી સિઝનની શરૂઆત કરી છે અને આ વર્ષે અમે લગભગ 9,00,000 ટન શેરડી ક્રશિંગ કરવાનો અમારો લક્ષ્ય રાખ્યો છે અને અમને આશા છે કે અમે એ લક્ષ્ય પરિપૂર્ણ કરીશું. આ વર્ષે અમે ફાઇબરાઇઝર, ફર્સ્ટ કેન કેરિયર અને અનલોડર, જે અમારું નવું સાહસ હતું, બાકી હતું ગયા વર્ષનું, અમે ગયા વર્ષે બોઇલર, ટર્બાઇન અને મિલ સેક્શન અમે નવા બનાવેલા હતા. આ વર્ષે અમે આ ત્રણ બીજા નવા સેક્શન નવા બનાવ્યા છે. એટલે લગભગ 2004થી જે અમારો એક પડતર પ્રશ્ન હતો, ઠરાવો કર્યા હતા 2004માં કે ભાઈ આપણે આખું નવું એક મિલ ટેન્ડમ કરવું અને બોઇલર, હાઈ પ્રેશર બોઇલર નાખવું અને એક ટર્બાઇન નાખી આગળનું આ બધું ફાઇબરાઇઝર બધું નવું કરવું, એ તમામ વસ્તુઓ 2004થી અમારી લિમિટ હતી, ખેંચાતી હતી. પણ ગયા વર્ષે સભાસદોના સહકાર અને સહજથી, અમારા સહજથી અમે આ કાર્ય પૂર્ણ કરી શક્યા અને બાકીનું જે બાકી હતું એ અમે આ વર્ષે પૂર્ણ કર્યું છે. એ બદલ હું તમામ સભાસદોનો અને તમામ મારા કર્મચારીગણોનો અને મારી બોર્ડનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.